પ્રકરણ 49 હરિજનોનો મંદિર પ્રવેશ ભાગ 1. હિન્દુ પ્રજા ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વની સૌથી વધુ અસ્પષ્ટ તથા અવ્યવસ્થિત પ્રજા છે. અસંખ્ય શાસ્ત્રો, અસંખ્ય માન્યતાઓ અને અસંખ્ય મહાપુરૂષો દ્વારા પ્રશાસિત હોવાથી આવી સ્થિતિ થઈ છે. ઈશ્વરવાદ તથા અનિશ્વરવાદ, હિંસા અને અહિંસા, યજ્ઞો અને યોગ, ભક્તિ અને અમર્યાદ ભોગ, આ બધું એક સાથે જોવા મળી શકે છે. આ વ્યવસ્થાથી તે દુર્બળ થઈ છે. ધર્મનું સ્વરૂપ અને માન્યતાઓ બાબત પ્રત્યેક ગામમાં, અરે કેટલીક વાર તો પ્રત્યેક ઘરમાં જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે. આજે ભારતમાં જ લગભગ 20,000 જેટલા સંપ્રદાયો, પંથો તથા મંડળો વગેરે અસ્તિત્વ ધરાવે છે. જે પ્રજા પાસે સંયોજક બળો કરતા વિભાજક બળો વધારે હોય તે દુર્બળ થાય તે સ્પષ્ટ વાત છે. માત્ર ધાર્મિક પંથો કે મંડળોથી જ પ્રજા વિભાજિત નથી, પણ તેટલા જ પ્રમાણમાં સમાજ રચનાથી પણ તે વિભાજિત છે. વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે તેવી સમાજ રચના અહીં કરાવવામાં આવી છે. 4 વર્ણોને ઈશ્વરીય રચના માનીને પછી 18 વર્ણો કરવામાં આવ્યા. તે પછી અસંખ્ય જાતિઓ, જ્ઞાતિઓ, ગોળો, ગોત્રો, કુળો વગેરે વગેરે દ્વારા પ્રજાને વધુ ને વધુ વિભાજિત કરવામાં આવી. આવી સમાજ રચના કરનારાઓએ કદી સંપૂર્ણ સમાજ કે સંપૂર્ણ રાષ્ટ્રના હિતોનો વિચાર કર્યો જ નથી. મારી આજીવિકા અને મારી પ્રતિષ્ઠા દ્રઢ થાય એ જ તેનું લક્ષ્ય રહ્યું છે. હિન્દુ પ્રજાના દુર્ભાગ્યનું સુકાન ધર્મથી આજીવિકા ચલાવનારા માણસોના હાથમાં રહ્યું. આ લોકોએ પોતાની બેઠી આજીવિકા ચાલે તે માટે અસંખ્ય કર્મકાંડો, વિધિઓ, વિધાનો વગેરે કર્યા. ધર્મને જીવન માટે સુવ્યવસ્થા તથા સમાજને સાધનારું તત્વ બનાવવાની જગ્યાએ પેટ પોષણનું માધ્યમ બનાવ્યો. આવું કરનાર માટે કેટલાક અનિષ્ટોને સ્થાપિત કરવા જરૂરી હતા. પ્રથમ અનિષ્ટ તે વર્ણ વ્યવસ્થા, બીજું અનિષ્ટ તે વર્ણ વ્યવસ્થાને ઈશ્વર રચિત મનાવવાની વૃત્તિ, ત્રીજું અનિષ્ટ તે આવી વ્યવસ્થાનું નામ જ ધર્મ, આવી વ્યવસ્થાને શિથિલ કરવી કે તોડવી તેનું નામ અધર્મ. આ ત્રણે અનિષ્ટોને સુરક્ષિત રાખવા ઋષિઓના નામે સ્મૃતિ વગેરે શાસ્ત્રો રચાયા. પોતાના જ રચેલા પક્ષપાતી શાસ્ત્રોની વ્યાખ્યા કરવાનો એકમાત્ર પોતાને જ અધિકાર છે તેવું ઠસાવાયું. આ કાર્ય વ્યાસપીઠ ઉપરથી થઈ શકતું એટલે વ્યાસપીઠ ઉપર માત્ર પોતે જ બેસી શકે, અન્યથી બેસાય નહીં તેવી અધિકારવાદી વ્યવસ્થા કરાઈ. આ બધાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર પ્રજા ધાર્મિક અંધકારમાં ડૂબી ગઈ. કાશીમાં કરવત અપાવા લાગી, પ્રયાગરાજમાં અક્ષયવટ ઉપરથી કુદાવીને મોક્ષ અપાવા લાગ્યો, જગન્નાથપુરીમાં રથ નીચે કચડાઈ મરવાથી મોક્ષ અપાવા લાગ્યો, મંદિરોમાં દેવદાસીઓ ઉભરાવા લાગી. દરિદ્ર માનવીને ન તો મંદિરમાં પ્રવેશ મળતો કે ન તો કોળિયો અન્ન મળતું. જન્મજાત પવિત્રતાની એકાધિકારીતા એક નિશ્ચિત વર્ણમાં આવી ગઈ તે તો ઠીક, પણ આવી જ રીતે જન્મજાત અપવિત્રતા પણ નિશ્ચિત વર્ણોમાં આવી ગઈ. કેટલાક વર્ણોને પાપયોની કહેવાયા, સ્ત્રીઓ, વૈશ્યો તથા શુદ્રોને અપવિત્ર મનાયા. કોઈપણ સમાજમાં કોઈપણ વર્ણ કે વર્ગને જન્મજાત અપવિત્ર સાબિત કરવામાં આવે પછી તેની સામાજિક તથા ધાર્મિક અવનતિ નિશ્ચિત થઈ જતી હોય છે. સામાજિક તથા ધાર્મિક અવનતિનું પરિણામ આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પણ પડતું હોય છે. જેને જોડા આગળ પણ બેસવાનો અધિકાર ન હોય તેને રાજ્ય સિંહાસને કોણ બેસવા દે? પ્રજાના પૂરા અધિકારો, હક્કો તથા લાભો મુઠ્ઠીભર માણસો પાસે એકત્રિત થઈ જાય અને બાકીની પ્રજા અધિકારો તથા હક્કોથી વંચિત રહી જાય તેવી સમાજ રચના ઉત્તમ સમાજ રચના કહેવાય તો અધમતા માટે જગ્યા ક્યાં રહેશે? શૈતાન વિચારો ક્યાં બેસશે? આવી સમાજ રચનાને પાછી ઈશ્વરીય વ્યવસ્થા કહેવામાં આવે તો જુઠ્ઠાણાને પણ લાજી મરવું પડે. પણ આ બધું અહીં થયું, થઈ રહ્યું છે અને તેના પરિણામ આખી પ્રજા ભોગવી રહી છે. હિન્દુ પ્રજાની મૂળ દુર્બળતા તેની વિભાજિત સમાજ રચના છે, વર્ણવાદ છે. કાશી એટલે વિદ્યાનગરી,
પણ આ વિદ્યાએ રાષ્ટ્રીય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્રની અવ્યવસ્થા કે અન્યાય દૂર કરવા ખાસ પ્રયત્નો કર્યા હોય તેવું સાંભળ્યું નથી. મારું તાત્પર્ય સંસ્કૃત વિદ્યાના જૂનવાણી પંડિતો પ્રત્યે છે. મહાત્મા ગાંધીજી તેમને અસ્પૃશ્યતા નિવારણના તત્વને સમજાવવા આવેલા અને કર જોડીને વિનંતી કરેલી, પણ અહીંના વિદ્વાનોએ તેમને અશાસ્ત્રજ્ઞ કહી તેમની ઉપેક્ષા કરેલી. આજ નગરીમાં કબીર, તુલસી વગેરે કેટલાય સંતો થયેલા અને તેમની દિવ્ય વાણી પ્રસરેલી, પણ જૂનવાણી વર્ગ સામે પક્ષે રહ્યો તેથી તેમનો યોગ્ય સુધારો ન થઈ શક્યો. કાશીમાં સારી એવી સંખ્યામાં હરિજનભાઈઓ રહે છે. એકવાર અમે 4-5 સંન્યાસીઓ તેમના મહોલ્લા વચ્ચેની સડકથી નીકળ્યા. સડકની બંને બાજુ બે જુદા દ્રશ્યો જોયા. એક તરફ સ્વચ્છ કપડા, સ્વચ્છ શરીર, માથું ઓળેલું અને ચહેરા ઉપર તેજીવાળા છોકરાઓ વોલીબોલ રમી રહ્યા હતા. બીજી તરફ ગંદા કપડા, ગંદા શરીર અને નિસ્તેજ ચહેરાવાળા છોકરાઓ ધૂળ સાથે રમી રહ્યા હતા. આ ભેદનું કારણ જાણવા મળ્યું. જે લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે તેમના બાળકો ભણે ગણે છે, સ્વચ્છ રહે છે. પાદરીઓ તેમના વિકાસની કાળજી રાખે છે. એટલે પેલા વોલીબોલ રમનારા તે છે, અને જેમણે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર નથી કર્યો, હજી પણ હિન્દુ ધર્મમાં રહ્યા છે, તેમની કાળજી રાખનારા કોઈ નથી. તેમનું જીવન સામાન્ય ગંદકીમાં અટવાયા કરે છે. અમારામાં એક ફોરેન રિટર્ન સંન્યાસી હતા, જે પાછળથી બહુ મોટી ગાદી ઉપર બેઠા હતા. તેમણે કહ્યું, હું જીવનભર આ લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ. અમે તેમને મોટા માનતા, તેમની વાતોથી અમને બળ મળેલું, પણ ગાદી ઉપર બેઠા પછી તે બદલાઈ ગયા. શ્રીમંત શેઠો આગળ વૈચારિક ક્રાંતિની મશાલ પ્રદીપ્ત રાખવી કઠિન હોય છે. શ્રીમંતો વિના મઠો ચલાવવા કઠિન હોય. એટલે જેણે મઠો ચલાવવા હોય, મોટા મોટા ભંડારા કે સમયા કરવા હોય, તેણે સીધી આ આડકતરી રીતે શ્રીમંતોની શરત માનવી જ પડતી હોય છે. બીજી તરફ જેના માટે, હરિજનો માટે તમે કામ કરવા માંગતા હો, તેના તરફથી તો તમારી સંસ્થાને સહાયની કોઈ શક્યતા જ નથી હોતી. ઉલટાનું તેનો સંબંધ તમારા માટે અડચણરૂપ થઈ જતો હોય છે. આ કારણે ઘણા લોકો શરૂઆતમાં સુધારાના કાર્યને સ્વીકારીને પણ પાછળથી છોડી દેતા હોય છે. કારણ કે વાસ્તવિકતા અને આદર્શમાંથી વાસ્તવિકતાને સ્વીકારવા તરફ લોકોનું વલણ હોય છે. આદર્શ માટે જીવન બરબાદ કરી નાખનારા બહુ થોડા જ અંગદના પગ લઈને જન્મ્યા હોય છે. પેલા સ્વામીજી ગાદીપતિ થયા પછી પેલું કાર્ય કરી શક્યા નહીં. ઉલટાનું ભક્તોની લાગણીના પ્રભાવથી થોડા વિરોધી પણ થયા. આ હિન્દુ રહી ગયેલા હરિજનો અવારનવાર કાશીના પ્રસિદ્ધ મંદિર કાશી વિશ્વનાથમાં પ્રવેશ પામવા માટે ભજન મંડળી બનાવીને ગાતે વાજતે જતા. પણ જૂનવાણી વર્ગનું ઘડતર કરનારા વિદ્વાનો હતા તે એ માનતા કે હરિજનોના મંદિર પ્રવેશથી ધર્મ ભ્રષ્ટ થઈ જશે, એટલે ધર્મની રક્ષા કરવા માટે પ્રાણની બાજી લગાવી દઈને પણ હરિજનોને મંદિરમાં પ્રવેશતા અટકાવવા. હરિજનોની મંડળી નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની ધૂન બોલતી વિશ્વનાથજીની ગલીમાં જ્યારે પ્રવેશ કરતી ત્યારે ઘણા ખરા લોકો તેમની આડે સૂઈ જતા. સ્ત્રીઓમાં આ પ્રકારની ધાર્મિક લાગણીઓ વધુ પ્રબળ હોય છે, એટલે તે એમાં પણ ભાગ લેતી. ધર્મને ભ્રષ્ટ કરવા માટે લોકો સરકારને, કોંગ્રેસને, મહાત્મા ગાંધીને ગાળો દેતા અને અંગ્રેજોની પ્રશંસા કરતા. આવું અવારનવાર થયા કરતું. જ્યારે જ્યારે પણ આવું થતું ત્યારે વાતાવરણમાં ગરમી આવી જતી. હરિજનો નિરાશ થઈને ધૂન ગાતા ગાતા પાછા જતા રહેતા. એકવાર સવારના પહોરમાં આખી કાશીમાં સનસનાટી ફેલાઈ ગઈ. પરોઢિયાના 4 વાગે ઓચિંતાના હરિજનોના ટોળાએ મંદિરમાં પ્રવેશ કરી દીધો હતો. પૂર્વ સૂચના વિના તે આવ્યા, પણ પૂજારીઓને ખ્યાલ આવતા જ મંદિરને તાળા લગાવી દીધા. સરકારી ઓફિસરોની મદદથી તાળા તોડીને પ્રવેશ્યા અને આરતી, પૂજા, ભજન કીર્તન કર્યું. બસ હાહાકાર થઈ ગયો. આઝાદીના આટલા વર્ષ પછી પણ જૂનવાણી વર્ગ ઉદાર થયો ન હતો. વિદ્વાનોએ તેમને ઉદાર કરવાની જગ્યાએ
સંકુચિત બનાવવાનું કામ કર્યું હતું. અમારી પાઠશાળાના આચાર્ય ચુસ્ત વર્ણવાદી પંડિત હતા. સવારના 9 વાગે જ્યારે તેમણે પાઠશાળાના દ્વારમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના ચહેરા ઉપર ચિંતા, આક્રોશ અને ઉત્તેજના હતી. મને જોતા જ તેઓ બોલ્યા, અરે ગજબ હો ગયા, મંદિર કો ભ્રષ્ટ કર દિયા, હે ભગવાન અબ ક્યા હોગા. તે ખૂબ વ્યથિત હતા. વૈચારિક સંકીર્ણતા વ્યક્તિને વાસ્તવિકતાનો સ્પર્શ નથી થવા દેતી. મેં જાણવા માગ્યું કે શું થયું. તેમણે ધ્રુજતા શરીરે અને રૂંધાતા સ્વરે બતાવ્યું કે હરિજનો કા પ્રવેશ હો ગયા. તેમની વાત સાંભળતા જ મારા અંગે અંગમાં વીજળીની માફક આનંદ પ્રસરી ગયો. મેં ઉલ્લાસમાં કહ્યું, અચ્છા હુઆ પંડિતજી, સદીઓ કા પાપ આજ ધૂલ ગયા. મારી વાણીએ અગ્નિમાં ઘી હોમવાનું કાર્ય કર્યું. તે ભડકી ઉઠ્યા, અરે તુમ કૈસે સંન્યાસી હો, ધર્મ કા નાશ હો રહા હૈ ઓર તુમ ખુશિયાં મના રહે હો. વાતાવરણમાં ગરમી આવી ગઈ હતી. મેં શાંતિથી કહ્યું, પંડિતજી મેં ઓર મિટ્ટી કા બના હુઆ હું, ધર્મનાશ નહીં હો રહા, ધર્મ રક્ષા કી શરૂઆત હો રહી હૈ. અમારો વિવાદ કેટલાક લોકોએ બંધ કરાવ્યો. હું વિચારતો રહ્યો, પોતાના જ ધર્મ ભાઈઓને પોતાના જ મંદિરમાં પ્રવેશ કરતા રોકવા, અટકાવવા, તેમને અધિકારહીન સમજવા, આનું નામ તે વળી ધર્મ કહેવાતો હશે? આવો ધર્મ સ્થાપનારા, પાળનારા અને પળાવનારા ઉપર ભગવાન કેમ રાજી રહે? ઊંચી ગણાતી પ્રજાએ શૂદ્રો પ્રત્યે જે વ્યવહાર કર્યો છે તે કોઈપણ ધર્મને ઉજ્જવળ બનાવે તેવો નથી. શૂદ્રોમાં પણ અસ્પૃશ્ય ગણાતી પ્રજા માટે તો જીવન જ ક્યાં રહેવા દીધું છે? આટલી પ્રતારણા પછી પણ આ ગરીબ પ્રજા હિન્દુ ધર્મ સાથે મમત્વ ધરાવે, ભળી જવા ઉત્સુકતા રાખે, તે જ વિચિત્રતા કહેવાય.